અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલા હરિદર્શન ચાર રસ્તા પાસે A1 હોટેલ આવેલી છે, જેમાં સેક્સ રેકેટ ચાલતી હોવાની બાતમી PCBને મળી હતી, જ્યાં મહિલા ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સાથે રાખી રેડ કરતા હોટેલ પરથી ચાર યુવતીઓ મળી આવી હતી, જેને છોડાવી પોલીસે મેનેજરની ધરપકડ કરી છે. આ જે રેડ પાડી છે એ PCB અને મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચ બંનેનું જોઈન્ટ ઓપરેશન છે, જેમાં અમારી પાસે બાતમી હતી કે છેલ્લા 6-1 મહિનાથી આ હોટલમાં આવી રીતે છોકરીઓ પોતે જ લાવે છે, હોટલનો મેનેજર છે અને છોકરીઓ લાવી અને પોતે જ આ રીતનું કુટણખાનું પોતાની હોટલમાં જ ચલાવે છે. જ્યારે અમે આવી રીતે રેડ પાડી બોગસ ગ્રાહકને મોકલ્યો છે ત્યારે એની પાસે રૂમમાં જ છોકરીઓ હતી અને 7,000 થી 8,000 રૂપિયા ભાવ નક્કી કર્યો હતો અને એમાંથી રૂમના 1,000 રૂપિયા અલગથી, અને એ નક્કી કર્યા પછી જે પણ ચાર છોકરીઓ મળી છે એ દિવસ દરમિયાનના જેટલો પણ કામ એની પાસે કરાવે છે, પરંતુ દીકરીઓ જે બહેનો છે મહિલાને જેને પકડી છે એને એ રોજના 2,000 રૂપિયા લેખે કિંમત ચૂકવતો હતો, અને જે બધી જ છોકરીઓ છે એ બોમ્બેથી આવે છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી મુંબઈના દલાલ મારફતે છોકરીઓ બોલાવતો હતો, પહેલા વોટ્સએપમાં યુવતીઓ બોલાવી બાદમાં અહીં બોલાવતો હતો. પ્રાથમિક તબક્કાની પૂછપરછમાં સામે આવ્યું છે કે હોટલ ભાડાની હતી, જેને 70,000 ભાડું ચૂકવતો હતો. છેલ્લા 6-1 મહિનાથી આ વ્યક્તિ આ પ્રકારનો ધંધો કરે છે. મૂળ પોતે મારવાડી છે અને અહીંયા ફેમિલી સાથે રહે છે અને એણે આ જે હોટલ છે એ ભાડે રાખીને આ પ્રકારનો ધંધો કરે છે, જેમાં ચાર છોકરીઓ છે અલગ અલગ સ્ટેટની પણ છે. સૌથી પહેલાં અમદાવાદનો એક દલાલ એના કોન્ટેક્ટમાં આવ્યો હતો અને એણે બોમ્બેના દલાલને કોન્ટેક કરાવી આપ્યો હતો, અને પછી તો ત્યાંના બોમ્બેના દલાલ સાથે કોન્ટેક્ટ થયા પછી ડાયરેક્ટ ત્યાંથી છોકરીઓને બોલાવતો હતો. જો પોલીસના આધારભૂત સૂત્રોની વાત માનીએ તો રેડના થોડા દિવસો અગાઉ ક્રાઇમ બ્રાન્ચના મહિલા સેલને આ હોટેલમાં સેક્સ રેકેટ ચાલતું હોવાની બાતમી મળી હતી, જેના આધારે તપાસ પણ કરવામાં આવી હતી, પરંતુ ત્યારે હોટેલ પરથી એક પણ યુવતી નહોતી મળી. પરંતુ એના થોડા જ દિવસો બાદ PCBને બાતમી મળતા રેડ કરવામાં આવી હતી અને સેક્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે આ મામલે જો નિષ્પક્ષ તપાસ થાય તો ચોક્કસ હકીકત સામે આવે. કેમેરામેન કૃણાલ રાણા સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.